में रत्नाकर सागर गांडो थेलो दरिया ने कांठे पक्षी पोताना ईंडा मुकेला दरियो लोट मारी हाड़ा करते एम के भाई मोजू आव्यु पक्षी ना रघुभाई ईंडा लई गयो। सांभळजो एकता शुं करी शके अमुक वात मां दात काढजो पण अमुक वात तमारा हृदय मां लखी लेजो। पक्षी ना ईंडा रत्नाकर सागर लई गयो खोलडा खोलडा जेवड़ा हफराक फड़ा करता एम कहेवाय के मोजानी आमाम आम ठपाटू लागे छे। पक्षी राड्यू ना कहे छे ए सागर क्या दरियो क्या एक पक्षी। आ मगज माली काट नाखजो आपड़ा थी हूं थाय शू न करी शको तमारा थी शू न थाय। युवानो जे भणो छो ने खास कहू छू अने दीकरी दीकरा ने बेने एक गांठ वाळीने कहू छू કે તમારા મા બાપને ભરોસો હોવો જોઈએ કે મારું સંતાન છે ભલે એકલું ગમે ત્યાં જતું હોય પણ મારી દીકરી દીકરો બીજું ડગલું ન બીજે ભરે સાહેબ ભલા માં હે તમે કોનું સંતાન છો એ લખી લેજો કાળજામાં નકર એફિડેવિટ કરાવી નાખજો જો બીજે કેડે હાલું હોય તો કોનું સંતાન છે મારો બાપ કોણ મારું કુળ કોણ મારે ક્યાં જવાય ક્યાં પરણાય કોની ભેગું બેહાય આ શિક્ષણ છે સાહેબ। સાગર થપાટ મારીને ઈંડા લઈ જાય છે પક્ષી ટળવળે છે સાગર મારા ઈંડા આપી દે કેવો લોટ પાછો મારને મારા ઈંડા પાછા મોકલી દે ને સાગર માનતો નથી ક્રોધ ચડ્યો આ પક્ષીને સાંભળજો। સાગર તને ઉલેચી નો નાખું ને તો હું મારી જાત માલી નામ કાઢી નાખીશ। પક્ષી એક નાનું એવું પક્ષી ઈ સેલેન્જ કરે છે સાગરને તને ઉલેચી નાખું તને હુકવી નાખું અને એવા ક્રોધમાં આવી સાચે સાચે દરિયો મીડ્યો ઉલેસવા। ક્યાં દરિયો ક્યાં એક પક્ષીની સાચ ક્રોધ ચડ્યો છે દરિયા તું મારા બચ્ચા નથી દેતો ને મારા ઈંડા નથી દેતો ને હવે જોઉં છું દરિયા તને ઉલેસી નાખું। હવે એક પક્ષી દરિયો ઉલેચવા માટે નીકળ્યું છે સાંચમાં પાણી લઈ છે ને બહાર ફેંકે છે એમાં બીજા પક્ષી આવ્યા ને એને કીધું ગાંડું થઈ ગયું છો ક્યાં આપણી સાંચું ને ક્યાં દરિયો। ત્યારે પક્ષીએ કીધું છોક સાવધાન સાહેબ કે એમ કડક સૂચના સલાહ નથી જોતી સાથ જોવે છે સલાહ દેવાનું બંધ કર સાથ આપ તમારી સલાહ નથી જોતી મારે સાથ જોવે છે અને તમે બધા મંડાઈ જાઓ અને બધા પક્ષી મંડાણા બધાય પક્ષી સાચે સાચે દરિયો મળ્યા ઉલે છો અને એક પક્ષીએ બીજાને કીધું પૃથ્વીના ગોળા ઉપર જેટલા પક્ષી હતા જાણે આકાશમાંથી વાદળના ઘેરા નીકળ્યા હોય એમ મળ્યા સાચું ફરી ફરીને એમ કહેવાય દરિયા માલી ફેંકવા। ગરુડ ને કોકે કીધું એના અધ્યક્ષ તો એ ને પ્રમુખી પ્રમુખે આવીને કીધું કે ના આટા વ્યાજ શું લાગે છે તમને માન્ય અધ્યક્ષ શ્રી આપના માધ્યમથી કહેવા માંગુ છું સલાહ નથી જોતી સાથ આપો અને ગરુડ મંડાણું ભાઈ ભગવાન વિષ્ણુ નારાયણ ને ખબર પડી કે મારું વાહન આમાં લાગી ગયું આંદોલનમાં ભગવાન વિષ્ણુ આવ્યા એ ગરુડ નારાયણ ને પ્રણામ ગરુડ ના વંદન સ્વીકાર કરો પણ શું કરે છે નારાયણ સલાહ નથી જોતી સાથ જોવે છે હું તને રોજ ફેરવું છું આજ મારો સમાજ આટીયો ચડ્યો એક થશો ને તો ઈશ્વર પાછો પૂછવા આવશે અને એને પાછો આપણો અધ્યક્ષ એમ કહેશે કે મારે તારો સાથ જોવે છે અને સાથ દેવા માટે ગરુડે જેમ કહેવાય ભગવાન નારાયણને કીધું પ્રભુ મારી હારે રહેનારા છો આજ મારો સમાજને એક વ્યક્તિ દુખી છે અને એની સાથે અન્યાય થયો છે
માટે સલાહ નથી જોતી, સાથ જોવે છે. અને વિષ્ણુએ કીધું તો હું તારી પાસે ઊભો છું. અને નારાયણે દરિયાકાંઠે વિરાટ રૂપ ધારણ કર્યું ને હાથમાં જ્યાં સુદર્શન ચક્ર લીધું ત્યાં દરિયો બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ત્રાહિમામ શરણાગત છું, ઈશ્વર ઘા કરતો નહીંતર મારું પાણી બળીને ભસ્મ થઈ જાય અને એક જીવડા મરી જશે, માટે મને ક્ષમા કરો, મારી ભૂલ વહી ગયો, આના ઈંડા પાછા આપી દે. હતો એક ઈંડાનો પ્રશ્ન. સલાહને એક બાજુ મૂકીને સત્યને સાથ જ્યારે આપ્યો ને ત્યારે ઈશ્વર વિરાટ રૂપ ધારણ કરીને તમારી પાસે ઊભો રહે. પછી એક પક્ષી હોય તોય ભલે, સામે અર્જુન ભારે હોય તોય ભલે, પણ જ્યારે સત્ય દેખાશે, જ્યાં ગુણ દેખાશે ત્યાં દોડીને ઈશ્વર આવશે. જ્યાં ગુણ દેખાય, અને ઈશ્વર તો ગુણનો ગુણ ગ્રહણ કરે ને. ભગવાન પાસે શું કરાય એને 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 આપણે આપણે બધા જાણીએ જ છીએ, ભગવાનને આપણે બધા માનીએ જ છીએ, ભગવાન આપણને ઓળખે જ છે, રગે રગે ઓળખે. માયાભાઈ પ્રોગ્રામમાં ગમે એમ બોલી શકે, અંદર હું છે તો મારો નાદ જાણતો હોય ને. અને એટલે હું કાયમ એક વાત કરું છું કે ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો, બોલાઈ ગયેલા શબ્દોના તમે ગુલામ છો. એટલે એવા નો વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે. શબ્દ આર છે, શબ્દ પાર છે, શબ્દની આ બધી આ રમત તો શબ્દોની છે. અને એ શબ્દ એક સુર બને, એ શબ્દથી એક સુરતા બંધાય, એમાંથી એક સારું શિક્ષણ ઊભું થાય. અને એ સારું શિક્ષણ લઈ અને જે બાળક જતો હોય એ કેવડી નોકરી કરે એ મને ખબર નથી, પણ સાહેબ સાતી ઠોકીને કહું, એ માલિક જ બને, નોકર ન બને. માણસ માલિક બને, નોકર ન બને. અને એવું સ્કૂલ માટેની એક સારી વાત હું એ ટ્રસ્ટી શ્રી ભાવેશભાઈને જ વિનંતી કરું કે એ એમની સ્કૂલને માટે જે કાંઈ તાળીઓથી વધાવો ભાઈ શ્રી ભાવેશભાઈ. આજરોજ આ તો હામે હા વિયા જાય પછી મારે બોલવું હું એવું થાય. આશરાણ મુકામે આવેલ ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા તેમજ SOS